ગુરુકુળ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈ ઓનલાઈન એજ્યુકેશનમાં હું કપિલ દવે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પ્રથમ વાર મળીએ છીએ જે ડબલીના લેક્ચરમાં આજે આપણો પ્રથમ લેક્ચર છે તો આપણે પહેલાં તો સમજી લઈએ કે ગણિતની અંદર જેડબલ એ સૌથી મહત્વનું અંગ છે કેમ કે તમે અહીંયા બે વસ્તુમાંથી પસાર થાઓ છો એક તો ગુજરાત બોર્ડના દરેક ચેપ્ટર તૈયાર કરશો ગુજરાત બોર્ડના જેટલા પણ ચેપ્ટર છે એને રિલેટેડ કોન્સેપ્ટ બરાબર તૈયાર કરીને ત્યાર પછી બીજા સ્ટેપમાં જશો એટલે કે જે રિલેટેડ પ્રશ્નોમાં જશો આમ તો ગણિત એ ભંડાર છે બહુ જ વિશાળ કહી શકાય એવો સિલેબસ છે પણ અહીંયા વિશાળતા એ ખરેખર પુસ્તકોના પાનામાં નથી અહીંયા વિશાળતા એ અહીંયા છે એટલે કે ગણિતની અંદર વિશાળતા એ તમને કેટલું ડેફ્થમાં નોલેજ છે કેટલું ડેફ્થમાં જ્ઞાન છે એના ઉપરથી નક્કી થશે મોટેભાગે જે ડબલ ઈની અંદર મેથેમેટિક્સ એ સમય વધારે લેતો ટોપિક છે એટલે કે વિદ્યાર્થીઓ અત્યાર સુધીના અમારા અનુભવો એવું કહે છે કે જ્યારે વિદ્યાર્થીઓ જે ડબલીનું પેપર આપતા હોય ત્યારે એને ગણિતના પેપરમાં સ્પેશિયલી સમય વધારે બગડતો હોય એવું લાગે એટલે કે વધારેમાં વધારે સમય લેતો ટોપિક એ મેથેમેટિક્સ છે એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ ગણિતમાંથી ઓછા પ્રશ્નોનું સિલેક્શન કરે અને ત્યાર પછી છેલ્લે જે પેપરમાં માર્ક્સ પણ પછી એ પ્રમાણે જ આવે તમે જેટલું ઓછું સિલેક્ટ કર્યું હોય એટલું જ ઓછા માર્ક્સ આવે તો આપણે બે વસ્તુનું ધ્યાન રાખશું આપણે પહેલીવાર મળીએ છીએ એટલે આ બધી ચર્ચા કરી દઉં સૌથી પહેલી વાત કે નોટ બરાબર તૈયાર રાખશું પહેલી વાત બીજી વાત અને સૌથી મહત્વની વાત કોન્સેપ્ટ તૈયાર કરીને જ આ બધા લેક્ચર અટેન્ડ કરશું કેમકે જો તમારી પાસે કોન્સેપ્ટ ક્લિયર નથી તો પછી તમે જે ડબલ્યુના લેક્ચર્સમાં હું તમને જેટલા પણ એમસીક્યુ સોલ્વ કરાવું એ બધા જ એમસીક્યુ માટે તમારી પાસે પહેલાં તો કોન્સેપ્ટ ક્લિયર ન હોય તો તમારે શું થશે તમને એવું લાગશે કે ઓહ આ તો આપણે ગોખવાનું છે જ્યારે ગણિત એ ક્યારેય પણ ગોખવાનો વિષય નથી બરાબર ધ્યાન રાખજો મેથેમેટિક્સ એ ગોખવાનું સબ્જેક્ટ જ નથી તો તમારા પહેલા જ ચેપ્ટર નામ છે એવું લખેલું છે તો ગણ સિદ્ધાંત આ ચેપ્ટર એ બેઝિક ચેપ્ટર છે ગણ પર આધારિત સંબંધ અને વિધેય એ મહત્વનો ટોપિક છે મિત્રો સૌથી પહેલા તો ગણ સિદ્ધાંત સમજવું હોય તો તમને ગણના ગુણધર્મો ખબર હોવા જોઈએ ગણ એ અવ્યાખ્યાયિત પદ છે તમને એવું ટેક્સ્ટબુકમાં લખેલું વાક્ય જોવા કે ગણ એ ખરેખર તો અવ્યાખ્યાયિત પદ છે એટલા માટે અવ્યાખ્યાયિત પદ છે કેમ કે કોઈ નિશ્ચિત સમૂહને ગણ તરીકે લઈ શકાય ગણ તરીકે નિશ્ચિત સમૂહ હોય હું એમ કહું કે ચાલો ભાઈ પચાસ વિદ્યાર્થીઓનો સમૂહ પચાસ વિદ્યાર્થીઓનો સમૂહ તો તમને ખ્યાલ આવી જાય કે વાત કંઈક પચાસ વિદ્યાર્થીઓની ચાલે છે પણ જ્યાં સુધી હું એમ ન કહું કે પચાસ વિદ્યાર્થીઓ પણ કયા ધોરણના ત્યાં સુધી આ બાબત નિશ્ચિત નથી એટલે મારે એમ કહેવું પડે કે એક વર્ગના અથવા કોઈ નિશ્ચિત ધોરણના પચાસ વિદ્યાર્થીઓનો સમૂહ બસ આ સમૂહ ગણ છે હું એમ કહું કે ભાઈ કોઈ પણ શહેરમાં અવસતા તમામ મનુષ્યોનો ગણ કોઈ પણ શહેરમાં વસતા મનુષ્યોનો સમૂહ તો એ ગણ છે તો પણ જો એ નિશ્ચિત હોય તો એને ગણ તરીકે લઈ શકાય જેમ કે હું એમ કહું કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ અનકાઉન્ટેબલ છે અનિશ્ચિત છે પણ એમ છતાં એ ગણ છે હવે આવા ગણને આપણે શું કહેશું તો તમને જાણતા હશો અથવા તમને ખ્યાલ હશે કે આવા ગણને આપણે અનંત ગણ કહીએ છીએ અનંત ગણ એટલે તો કે એની અંદર સમૂહ અથવા તો એની અંદર સભ્યોની સંખ્યા અનિશ્ચિત અનડિટરમાઇન અનિશ્ચિત સભ્ય સભ્ય સંખ્યા હોય છે તો આ રીતે બે પ્રકારના ગણ બને એક અનંત ગણ અને બીજો શાંત ગણ ત્યાર પછી તમે ગણના પ્રકારો ભણી ગયા છો હું ફટાફટ રિવિઝન કરાવી દઉં કેમ કે આપણે પછી એમસીક્યુમાં જવાનું છે ત્યાર પછી તમે ગણમાં ભણ્યા ખાલી ગણ યોગ છેદ ગણ આ ક્રિયાઓ છે તમે એ યોગ બી અને એ છેદ બી કયો છો એના ગુણધર્મો પણ તમે જાણતા હશો યાદ રાખો અહીંયા ગુણધર્મો બહુ અગત્યનો રોલ ભજવશે તો ગણના ગુણધર્મો આપણો ટોપિક પણ આ જ છે ગણના ગુણધર્મો તો મારે તમને જે મહત્વના ગુણધર્મો લખાવવાના છે તો તમારે યાદ રાખવાના છે એ ગુણધર્મોથી શરૂઆત કરીએ તો આપણે જે ગુણધર્મોનો અભ્યાસ કરવો છે એ ગુણધર્મો બરાબર સમજી લેજો ધારો કે આપણી પાસે બે ગણ છે એ અને બી તો બે ગણ એ અને બી માટે સૌથી પહેલા મહત્વની વાત આપણે કરવી છે તો અરિક્ત ગણો હું અહિયાં એવું સ્ટેટમેન્ટ લખીશ ગણો A અને B માટે ધારી લો છે તો એના માટે સૌથી પહેલી વાત ગણ એ સબસેટ એ યોગ બી થાય આ મહત્વ નો ગુણધર્મ છે યાદ રાખજો જ્યારે ગણ એ છેદ બી સબસેટ એ થાય સ્ટેટમેન્ટ હું લખીશ તો આ રીતે લખવું પડશે મારે આ મહત્વની બાબત છે ખાસ ધ્યાન રાખજો આ પહેલો અને મહત્વનો ગુણધર્મ છે બીજો ગુણધર્મ ધારી લો કે હવે હું ત્રણ ગણ લઉં એટલે કે અરિક્ત ગણો એ અને બી માટે સૌથી પહેલા તો આપણે બે મહત્વના બીજા પરિણામો પણ જોઈ લઈએ કેમ કે એનો આપણે અવારનવાર ઉપયોગ કરશું એ યોગ બી નો ડેસ એડેસ છેદ બી છે અને એ છેદ બી નો ડેશ ડેસ એટલે પૂરક ગણ એડેસ યોગ બી છે મિત્રો તમે આને દ મોર્ગન ના નિયમ તરીકે ઓળખો છો આ દ મોર્ગન ના નિયમો છે પૂરક ગણ માટેના ટૂંકમાં પૂરક ગણ માટે આ નિયમો એ બહુ જ ઉપયોગી છે એટલે આ બંને દ મોર્ગન ના નિયમો આ ઉપગણ માટેની પ્રોપર્ટી થઈ એટલે કે ગુણધર્મ થયો ટૂંકમાં આમાં જે જરૂરી ગુણધર્મો છે એ જ હું લખું છું ત્યાર પછીનો ગુણધર્મ હું લખીશ ત્રણ ગણ માટે આ ક્રિયા છે જેને તમે વિભાજનનો ગુણધર્મ કહેશો આમ તો બે બીજા નિયમો પણ છે ક્રમનો નિયમ જૂથનો નિયમ પણ મને લાગે એ બધા નિયમો સિમ્પલ છે તમને આવડતા જ હશે એ યોગ બી બરાબર બી યોગ એ થાય એ છેદ બી બરાબર બી છેદ એ થાય બહુ સિમ્પલ વાત છે એટલે એની અંદર બહુ આપણે ચર્ચામાં ડીપમાં પડતા નથી પણ મહત્વના ગુણધર્મો જેની આપણે ચર્ચા કરવી જોઈએ એ છેદનું યોગ પર વિભાજન એટલે કે ધારો કે ત્રણ ગણ માટે તો તમે આને ચોક્કસપણે આવું લખી શકો એ છેદ બી યોગ એ છેદ સી આને કહેવાય છેદનું યોગ પર વિભાજન બીજું વિભાજન તો આને આપણે શું લખી શકાય એ યોગ બી અને છેદ એ યોગ સી લખી શકાય તો આ છેદનું યોગ પર વિભાજન આ છે છેદ પર વિભાજન આ બંને એ વિભાજનના નિયમો છે આ બંને વિભાજનના નિયમો છે અને મિત્રો આ તમને આવડતા જ હશે એવી હું અપેક્ષા રાખું છું તો આ વિભાજનના નિયમ ત્યાર પછી ગુણધર્મોમાં આગળ જોઈએ ત્યાર પછી એ માઇનસ બી તફાવત ગણ એ છેદ બીડેસ થાય આ ખાસ ધ્યાજ રાખજો એ અને બી નો તફાવત ગણ એ અને બી

તો સાર્વત્રિક ગણ યુ ના સંદર્ભમાં બે ગણ એ આપણે એ માઇનસ બી વિચારીએ એ માઇનસ બી નો અર્થ શું થાય ગણ એ માં હોય પણ ગણ બી માં ન હોય એવા સભ્યો નો ગણ તો મિત્રો એમાં હોય અને બી માં ન હોય એવા સભ્યો નો ગણ આ થશે આ એવા સભ્યો છે જે ગણ એમાં છે પણ ગણ બી માં નથી એટલે કે આ જે ગણ ડ્રો કરેલો છે અથવા તો જેની સભ્ય સંખ્યા દર્શાવેલી છે હવે બરાબર ધ્યાનથી જોજો ગણ એટલે આખો ગણ એ અને એનો છેદ ગણ બીડે સાથે એટલે બી માં ન હોય બી માં ન હોય અને એમાં હોય તો જ થશે ને

પણ વ્યાખ્યાત કરી શકાય અને હંમેશા યાદ રાખો એ માઇનસ બી અને બી માઇનસ કેમ કે એ અને બી નો તફાવત ગણ એ બી અને એનો તફાવત ગણ નથી આ બધા મહત્વના ગુણધર્મો છે જે તમે ટેક્સ્ટબુકમાં અવારનવાર જોયા હશે મારે તમને હજી એક ગણની ક્રિયા સમજાવવાની છે યોગ ક્રિયા છેદ ક્રિયા અને પૂરક ક્રિયા આ ત્રણ ક્રિયાઓ તો તમે બરાબર જાણો છો અને સૌથી મહત્વનો તફાવત ગણ પણ આપણે ગણના ગુણધર્મો જોઈએ તો એક મહત્વનો ગણ જોઈ લઈએ અને એ છે તફાવત ગણ યસ આ નવું જ નામ છે સમિત તફાવત ગણ સિમેટ્રિક ડિફરન્સ એમ કહેવાય સમિત તફાવત ગણ આ સમિત તફાવત ગણ શું છે

એ માઇનસ બી એટલે કે એ અને બી નો તફાવત ગણ તથા બી માઇનસ એટલે કે બી અને એનો પણ તફાવત ગણ આ બંને તફાવત ગણ એટલે આગળ બે ગણ ભેગા લઈ લે કરી નાખીએ યોગ ગણ તો એ માઇનસ બી તથા બી માઇનસ એ ના યોગ ગણને આ બંનેના યોગ ને એ અને બી નો સંમિત તફાવત ગણ કહે છે એ અને b નો સમિત તફાવત સિમેટ્રિક ડિફરન્સ તફાવત ગણ કહે છે એ ડેલ્ટા બી તો એ ડેલ્ટા બી વડે દર્શાવાય તો હવે હું શું લખીશ એ ડેલ્ટા બી બરાબર આમ એ ડેલ્ટા બી બરાબર એ માઇનસ બી હું લખું તો મિત્રો મારે એવું કેવું પડે કે નહીં અહિયાં જે વચ્ચેનો ભાગ છે એ છેદ બી છે આ ભાગ એ બી છે કે નહીં અને આખો ગણ એ યોગ બી છે જુઓ આકૃતિ પરથી તો વેન આકૃતિ પરથી હું એક બીજું પરિણામ પણ લખીશ વેન આકૃતિ પરથી આજે તમને વેન આકૃતિ દેખાય જેના પરથી એક બીજો ગુણધર્મ મારે લખવો છે એ ડેલ્ટા બી બરાબર એ યોગ બી અને માઇનસ એ છેદ બી જુઓ તો એ યોગ બી એનો તફાવત ગણ એ છેદ બી સાથે લઈ લો તો એ ડેલ્ટા બી નું સૂત્રો લખાવી દીધા વાત કરતા કરતા ક્યાં બે સૂત્રો લખાવી દીધા પહેલું એ માઇનસ બી યોગ બી માઇનસ સૂત્ર જે તમારી સામે છે બીજું સૂત્ર એ યોગ બી અને માઇનસ એ છેદ બી આ બંને સૂત્રો વેન આકૃતિ પરથી સ્પષ્ટ છે તો મિત્રો આ રીતે સમિત તફાવત ગણ વ્યાખ્યાય થાય ઉપરાંત તમે વધારામાં એવું પણ કહી શકો વધુમાં તમે એક વધારાનું સ્ટેટમેન્ટ પણ લખી શકો વધુમાં એ ડેલ્ટા બી બરાબર જ બી ડેલ્ટા એ એટલે કે એ અને બી નો સમિત તફાવત ગણ એ જ બી અને એનો પણ સમિત તફાવત ગણ તો આ થઈ ગયા ગુણધર્મો અને હવે આપણે વાત કરીશું એમસીક્યુ ની તો હવે મિત્રો આપણે ચર્ચા કરીશું પહેલો એમસીક્યુ જો પેટર્ન મુજબના છે આ બધા ગણના ગુણધર્મો પર આધારિત છે તમારે વિથિન અ મિનિટ જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે તો હજી તો આપણી શરૂઆત છે એટલે આપણે ધીમે ધીમે જોઈએ પહેલો એમસીક્યુ કંઈક એમ છે એ અને એન આને એ ગુણ્યા એન કહી શકાય પણ એન તમે જાણો છો પ્રાકૃતિક સંખ્યા ગણ છે એટલે સમજવાનું છે એટલે આપણે પેલો એમસીક્યુ કંઈક આ રીતે સોલ્વ કરશું એન બરાબર એક્સ જ્યાં એક્સ શું થયો ખબર કિંમત પ્રાકૃતિક લેતા જાવ તો આ કંઈક આમ પછી વગેરે 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 હવે જાવી અને સી કોઈક અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા આપણે ધારી લઈએ હું બી અને સી કોઈક અવિભાજ્ય ધારી લઉં તો જેથી કરીને બી એન અને સી એન વ્યાખ્યાયિત કરી શકાય તો હું આ રીતે ધારી લઉં ત્રણ લઈ લઈએ ત્રણ લઈએ તો માટે બી શું થશે બી એન થઈ જાય ટુ એન તમને બી અને સી અવિભાજ્ય સંખ્યા લેવાની કીધી છે તો બી થઈ જાય ટુ એન અને ટુ એન નો ગણ એન એટલે બે પછી બે ગુણ્યા બે ચાર બે ગુણ્યા ત્રણ છ બે ગુણ્યા ચાર આઠ દસ બે ગુણ્યા ખબર પડવી જોઈએ cn શું થાય સી એટલે આપણે ત્રણ ધાર્યા છે ને એટલે ત્રણ ગુણ્યા એન તો સાદરૂપ આપો તો ત્રણ ગુણ્યા એન એટલે ત્રણ પછી ત્રણ ગુણ્યા બે છ ત્રણ ત્રણ નવ ત્રણ ચાર બાર ત્રણ પાંચ પંદર ત્રણ છ અઢાર અચ્છા હું આ બંનેનો છેદગણ લઈ લઉં તો બી એન છેદ સીએન શું થાય આ બંનેનો છેદગણ એટલે આપણે આમ લખશું ને ટુ એન છેદ થ્રી એન આ બંને ગણો નો છેદગણ વિચારો તો બંનેમાં સામાન્ય હોય છેદગણ સૌથી પહેલા હું છ સામાન્ય કાઢી લઉં તો છ નો ગુણાકાર કોની સાથે થાય ખબર છે એક બે ત્રણ ચાર જોતા જાઉં એટલે ખબર પડે આમ છ એક છ બે બાર છ ત્રણ અઢાર એટલે કે આ આવી ગયું મિત્રો સિક્સ એન આ સિક્સ એન આવ્યું આ સિક્સ ને જ ડી એન કહેવાનું છે તો ડી બરાબર શું આવ્યા છ આવ્યા કે નહીં ડી બરાબર છ આવ્યા અને છ એ આ બંનેનો ગુણાકાર છે કે નહીં એટલે માટે હું લખી શકું ડી બરાબર બે ગુણ્યા ત્રણ એટલે કે બે એટલે બી અને ત્રણ એટલે સી પેલા એમસીકુમાં તમારે ડી બરાબર બી ગુણ્યા ટીક કરીને આવવાનું છે બીજો એમસીક્યુ જુઓ ગણ એક્સ અને વાય માટે એક્સ છેદ વાયગ એક્સ નો ડેશ છે મિત્રો તો હું સૌથી છે કે આને તો આમ લખાય ને વાય છેદ દ મોર્ગન નો નિયમ હવે છેદગણ બંને બાજુ તો તમને ખબર છે અહીંયા જૂથ નો નિયમ લાગુ પડે એટલે કે આની પાછું લખશું એક્સ છેદ વાય ડેસ આને છેદ એક્સ છેદ એક્સડેસ આને જૂથ નો નિયમ એટલે મેં અહિયાં કયો નિયમ લગાડ્યું જૂથ નો નિયમ હવે તમને ફરી પાછી ખબર હોવી જોઈએ કે ભાઈ એક્સ છેદ પણ એ તો ખાલી ગણ થાય અચ્છા આનું પણ સૂત્ર જો આપણી પાસે આને લખાય એક્સ માઇનસ વાય છેદ આ થઈ ગયો ખાલી ગણ પણ ખાલી ગણનો તો ગમે એની સાથેનો છેદ ગણ ખાલી ગણ જ આવે એટલે કે તમારા ઓપ્શન મુજબ તમારો સાચો જવાબ છે ફાઇ ત્યાર પછીનો એમસીક્યુ તો આ બહુ ઝડપથી તમારે સોલ્વ કરવાના છે ત્યાર પછીનો એમસીક્યુ એમસીક્યુ નંબર ત્રણ ચાલો એમસીક્યુ નંબર ત્રણ જુઓ એમાં તમારો પ્રશ્ન એમ છે કે એક ગણ આપેલ છે એના ઉચિત ઉપગણોની સંખ્યા હવે આપેલ ગણના ઉપગણોની સંખ્યા કેટલી તમને ખબર છે ગણ એક બે ત્રણ ના કુલ ઉપગણો ની સંખ્યા તો તમને ખ્યાલ છે ને કુલ ઉપગણો ની સંખ્યા બે ની ત્રણ ઘાત એટલે કે આઠ હવે આઠ ઉપગણો પૈકી આઠ ઉપગણો ક્યાં એક તો ખાલી ગણ બધા ગણનો ઉપગણો હોય પણ યાદ રાખજો ખાલી ગણ અને ગણ પોતે એ અનુચિત ઉપગણો છે તો જ્યાં અને ગણ પોતે એટલે કે એ આ બંને તો બિચારા અનુચિત ઉપગણો છે તો માટે ઉચિત ઉપગણો કયા યાદ રાખો ખાલી ગણ અને ગણ એ પોતે હંમેશા અનુચિત ઉપગણો થાય માટે ઉચિત ઉપગણો ની સંખ્યા તો આ બે સંખ્યા બાદ કરશું ને તો ઉચિત ઉપગણોની સંખ્યા આપણને મળી આઠ માઇનસ બે એટલે કે છ તો આપેલ એમસીક્યુમાં સાચો જવાબ આપણો છ થાશે ચાલો ત્યાર પછીનો એમસીક્યુ અહીંયા તો તમારે માત્ર ગણતરી કરવાની છે જુદી જુદી કિંમત મૂકવાની એક્સની અને વાય ની તો એમસીક્યુ નંબર ચાર આપણે સોલ્વ કરીએ એની અંદર બે ગણ બનાવવાના છે પહેલાં હું ગણ એક્સ બનાવીશ ગણ એક્સ કંઈક આ રીતે છે ચારની એનઘાત માઇનસ થ્રી એન માઇનસ વન જ્યાં એન બિલોંગ્સ ટુ એન આ ગુણધર્મની રીતે લખેલો ગણ છે તમારે એને યાદીની રીતે લખી નખાય એટલે તમારું કામ સહેલું બને તો માટે ગણ એક્સ ચાલો આની અંદર જુદી જુદી કિંમત મૂકતા જઈએ સૌથી પહેલા હું એક મૂકીશ ચાર માઇનસ ત્રણ માઇનસ એક જીરો એક મૂકું એટલે પહેલો ઘટક મને મળે જીરો કેમ કે ચાર માઇનસ ત્રણ એટલે એક અને એક માઇનસ એક જીરો ત્યાર પછી ચાર નો વર્ગ સોળ સોળ માંથી ત્રણ બે છ સોળ માંથી છ જાય તો દસ અને દસ માંથી એક જાય તો નવ ત્યાર પછી હું ત્રણ મૂકું હવે આની અંદર ત્રણ મૂકું ચાર ગુણ્યા ચાર સોળ ગુણ્યા ચોસાઇ માંથી ત્રણ ત્રણ નવ બાદ કરો એટલે ચોસઠ માંથી આમ તો દસ બાદ કરી નાખો એટલે ચોસાઈ માંથી દસ બાદ કરો ને જો ચોપન વધે અને આ રીતે આગળ ઘટકો મળે આવા તો ઘણા બધા ઘટકો મેળવી શકાય એક આપી દુ ગણ વાય બરાબર આ ગણ આપેલ છે નવ ગુણ્યા એન માઇનસ વન નવ ગુણ્યા એન માઇનસ વન જ્યાં એન બિલોંગ્સ ટુ એન હવે એન બિલોંગ્સ ટુ એન એટલે ફરી પાછું પેલા વન મૂકશું તો વન મૂકશું ને તો આ આવશે જીરો બે મૂકો તો બે માંથી એક જાય તો એક ગુણ્યા નવ નવ ત્રણ મૂકો તો નવ બે અઢાર અહીંયા ત્રણ મૂકો તો નવ ટૂંકમાં આ બધા નવ ના ગુણિતો છે મિત્રો તમે એક બે ત્રણ ચાર હવે મૂકતા જશો એક મૂકો તો જીરો બે મૂકો તો આ એક નવ એક નવ ત્રણ મૂકો તો નવ બે અઢાર ચાર મૂકો તો નવ ત્રણ સત્યાવીસ પાંચ મૂકો તો મૂકો તો નવ પાંચ સાત મૂકો તો નવ છ ચોપન અને વગેરે 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 આને હું પરિણામ નંબર બે આપી દઉં હવે હું આ બંનેનો યોગ ગણ કરીશ કે આપણો પ્રશ્ન યોગ નો છે તો તમને જોઈને ખબર પડી જવી જોઈએ ગણ એક નાનો છે માટે એક્સ યોગ વાય કરવામાં આવે ને તો જીરો અને જીરો નો યોગ ગણ જીરો પછી નવ પછી અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ કેમ કે યોગ ગણમાં તો દરેક ઘટક લેવા પડે ચોપન અને અનંત તો એ બધા ઘટકો લ્યો તો આજ ગણ તૈયાર થઈ જાય એટલે કે એક્સ યોગ વાય બરાબર ગણ વાય પોતે તમે સહેલાઈથી કહી શકો કે નહીં તો આ રીતે આવા એમસીક્યુ તમે ખૂબ સરળતાથી સોલ્વ કરી શકો છો તો મિત્રો આ સાથે આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં હજી આ જ પ્રકારના વધારેના એમસીક્યુ સાથે ફરી પાછા મળીએ છીએ બધાને જય સ્વામિનારાયણ